બાપુ એકવાર શિલોંગ ગયા હતા બા પણ બાપુ સાથે હતા પણ ત્યાંના લોકોએ બાને બાપુના માતા માની લીધા જાહેરસભામાં પણ બાની ઓળખાણ એ જ રીતે આપવામાં આવી આ સાંભળીને બાપુ હસતા હસતા બોલ્યા અમારી ઓળખાણ આપનાર ભાઈએ થોડી ભૂલ કરી છે મારી સાથે મારા માતુશ્રી નહીં પણ મારી પત્ની આવી છે કસ્તુરબાને મારી મા ધારી તેમાં એ ભાઈનો કોઈ દોષ નથી ભલે એ ભૂલ તેમણે કરી પણ એક રીતે ભાઈનું કહેવું સાચું જ છે કારણ કે કેટલાય વર્ષોથી કસ્તુરબા મારી પત્ની મટી ગઈ છે અને હું તેમને માતાની નજરે જ જોતો આવ્યો છું આનું રહસ્ય સૌ સ્ત્રી પુરુષો સમજશે તો બંને સુખી થશે જીવન ભોગને સારું નથી પણ સેવાને સારું છે ઓગણીસો એકત્રીસની સાલમાં એક વખત બા વેડછી આશ્રમમાં ગયા હતા આશ્રમની વ્યવસ્થા સાચવનાર શ્રી ચુનીભાઈ મહેતાના મનમાં એવું થયું કે બા ખાટલા ઉપર બેસશે અને સભાનો વખત થશે ત્યારે સભામાં જશે તેથી એમણે બા માટે ખાટલો તૈયાર રાખ્યો અને બા આવ્યા એટલે ચુનીભાઈ બાને આવકાર આપતા કહે બા આપા ખાટલા પર બેસો પણ બા શાના બેસે બા તો સીધા ગયા રસોડામાં અને ત્યાં જઈને રસોઈના કામમાં મદદ કરવા મંડી પડ્યા આ જોઈને ચુનીભાઈના ધર્મપત્ની સૂરજબેનને થયું કે આવા મોટા બા આપણને રસોઈમાં મદદ કરે કેવું કહેવાય એટલે એમણે બાને કહ્યું બા તમે રહેવા દો અમે બધા હમણાં રસોઈ કરી નાખીશું તમે બહાર નિરાતે ખાટલા ઉપર બેસો ને આરામ કરો પણ બા શાના ઉઠે બા સરળ ભાવે કહે ઝાજા હાથ રસોઈ કરી નાખીશું અને સભામાં આપણે બધા સાથે જઈશું અને ખરેખર એમ જ કર્યું બાના ત્યાગની અને અપરિગ્રહની બાપુ ખૂબ કદર કરતા પતિવ્રતા બાએ બાપુનું મન સમજી લઈને પોતાના જીવનમાં કેટ કેટલા ફેરફારો કર્યા અને પોતાની કેટલીય મહેચ્છાઓનો આશા અરમાનોનો ત્યાગ કર્યો હતો એની જાણ બાપુને બરાબર હતી પરંતુ આ વાતનો બીજા લોકોને ક્યાંથી ખ્યાલ આવે તેઓ તો જે કશું નજરે જુએ એ ઉપરથી જ કસોટી કરવા લાગી જતા એક વખત આશ્રમમાં નવાજ દાખલ થયેલા એક ભાઈ બાપુ સાથે વાતચીત કરતા હતા બાપુ માનતા કે ચા કોફી જેવા પીણા નુકસાનકારી છે એટલે પહેલાં ભાઈએ બાપુને સવાલ પૂછ્યો બાપુ આપ અમને ચા કોફી છોડવાનું કહો છો ત્યારે બા આશ્રમમાં રહીને કોફી કેમ પીવે છે બાપુએ તરત જ જવાબ આપ્યો પણ બાના ત્યાગનો તમને ક્યાંથી ખ્યાલ આવે બાએ કેટલું છોડ્યું છે એ તમે ક્યાં જાણો છો આ એક તેની ટેવ રહી છે એ પણ છોડવાનું હું તેને કહું તો મારા જેવો જુલમી કોણ કહેવાય જો કે બાએ છેવટ છેવટમાં કોફી પીવાનું પણ પોતાની મેળે છોડી દીધું હતું બાને સહજ રીતે પોતાના પુત્રો પૌત્રો સગાવાલા માટે લાગણી હોય જ પરંતુ બાએ તો પોતાનું જીવન બાપુને અને બાપુ દ્વારા આશ્રમને સમર્પી દીધું હતું એટલે આશ્રમ એ જ બાનું ઘર આશ્રમ તો સાર્વજનિક ખર્ચથી ચાલતો હતો તો પછી બાને મળવા પુત્રો પૌત્રો વગેરે આવે અને થોડા દિવસ રહે તો એનો ખર્ચ કોણ ભરે એ સવાલ બાની સામે આવીને ઊભું રહેતું પરંતુ બાપુ તો નિયમની બાબતમાં બહુ જ સજાગ એટલે બાપુએ તેનો તોડ કાઢતા બાને જણાવી દીધું છોકરાઓ આવે રહે અને આશ્રમમાંથી કોઈની સેવા લે એનો ખર્ચ તેઓ આશ્રમને આપી દે બાને આ વાત કેટલી દુઃખભરી લાગી હશે એ તો માનું હૃદય જ જાણે પણ બાએ બાપુની ઈચ્છામાં જ જીવનની સાર્થકતા માનેલી હોવાથી આ કઠોર નિયમ પણ બાએ અપનાવી લીધું ત્યાર પછી છોકરાઓ આશ્રમમાં આવે અને થોડા દિવસ પછી જવાના થાય ત્યારે બા ધીમે પગલે આશ્રમના વ્યવસ્થાપક પાસે જઈને કહેતા જુઓ હવે આ લોકો જવાના છે એમનું જે કંઈ ખર્ચ થયું હોય એનું બિલ એમને આપી દેજો